भारत અને ઓસ્ટ્રેલિયા બંને ટીમો વર્લ્ડ કપની ફાઇનલમાં બીજી વખત ટકરાશે ત્યારે કેવી છે ટીમની તૈયારી તે અંગે રોહિત શર્માએ કંઈક આવું કહ્યું. हमने किया था प्रोसेस, ये 2-2.5 साल का प्रोसेस था. हमने आइडेंटिफाई किए थे कि ये सारे प्लेयर्स होंगे जो तीनों फॉर्मेट में अलग अलग टाइम पे हिस्सा लेंगे और उनको रोल क्लैरिटी दिया गया था कि रोल ये तुम्हारा रोल होगा. तो आई थिंक अभी तक यहाँ तक पहुँचने में उस रोल क्लैरिटी का काफ़ी बड़ा अहम हिस्सा है. आ पहला बंने टीमों 2003 वर्ल्ड कप ना फाइनल में टकराई थी जहाँ आगे एक तरफी मैच में ऑस्ट्रेलिया विजय थयो हतो त्यारे हवे 2023 में भारत टीम 2003 नो बदलो लेवा माटे मैदान में उतरशे. तो आती काले फाइनल मैच पहला बंने टीम ना कैप्टनो अडालत नी वावनी मुलाकात पहुंचा हता. अहीं ते वो हळवा अंदाज में जोवा मळ्या. आ साथे ते वो फोटोशूट पण कर्या हता. આજે ફાઇનલ મેચ પહેલા બંને ટીમના કેપ્ટન રોહિત શર્મા અને પેટ કમિન્સે અમદાવાદ ખાતે આવેલી પ્રખ્યાત અડાલજ વાવની મુલાકાત લીધી હતી, ફોટો શૂટ કરાવ્યો. આ ઉપરાંત ભારતીય ટીમના ખેલાડીઓએ પણ અડાલજ વાવની મુલાકાત લીધી. બંને ટીમના કેપ્ટન હળવા મૂડમાં જોવા મળ્યા. અડાલજની વાવ ખાતે ક્રિકેટરોને જોવા માટે ચાહકોની ભીડ પણ ઉમટી પડી હતી. વર્લ્ડ કપ 2023માં આવતીકાલે ચેમ્પિયન ટીમની ખબર પડી જશે. છેલ્લા 45 દિવસથી ચાલી રહેલા ક્રિકેટ મહાકુંભમાં કાલે 48મી અને ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સાથે આપણે જણાવી દઈએ કે ભારત અત્યાર સુધીની તમામ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી અને જીત મેળવી છે અને ભારત પહેલાથી જ વર્લ્ડ કપ માટે હોટ ફેવરિટ ટીમ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપની ફાઇનલમાં અત્યાર સુધી વર્લ્ડ કપ વિજેતાઓના તમામ કેપ્ટનોનું સ્વાગત કરવામાં આવશે. અલગ અંદાજમાં તેઓનું સન્માન પણ કરવામાં આવશે. તેમના માટે ખાસ બ્લેઝર પણ તૈયાર કરાયું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે અમદાવાદમાં વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રમાનાર છે. આ મેચમાં BCCI અત્યાર સુધીમાં વર્લ્ડ કપ વિજેતા તમામ કેપ્ટનને સ્પેશિયલ બ્લેઝર દ્વારા સન્માનિત કરશે. ફાઇનલ મેચમાં પ્રથમ ઇનિંગ પછી આ સન્માન સમારોહ યોજાશે. આ ઇવેન્ટ માટે MS ધોની, કપિલ દેવ, રિકી પોન્ટિંગ, ક્લાઇવ લોઇડ્સ, એલન બોર્ડર, ઇયોન મોર્ગન અને અર્જુન રણતુંગા સ્ટેડિયમમાં હાજર રહેશે. આ ઇવેન્ટમાં કેપ્ટનોને બ્લેઝર આપવામાં આવે તે પહેલાં સ્ટેડિયમની સ્ક્રીન પર તેમની કેટલીક વિડીયો ક્લિપ્સ પણ બતાવવામાં આવશે. આમાં તેમની ટીમની ચેમ્પિયન બનવાની સફળ બતાવવામાં આવશે. આ દરમિયાન તમામ કેપ્ટનોને નાના નાના પ્રશ્નો પણ પૂછવામાં આવશે અને આ મેચ દરમિયાન સૌ પ્રથમવાર નવું હો કલાબાજીનું પ્રદર્શન પણ કરાશે. ટીમ ઇન્ડિયાનો ઘાતક બોલર ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપ ફાઇનલ મેચમાં તબાહી મચાવી શકે છે, જે અંગે બુમરાહના કોચે કેટલીક વાત કહી છે. 2009થી આ કોચિંગ ચાલુ થયા અહીંયા. સ્કૂલ પણ 2008થી ચાલુ થઈ. 2009થી આપણે કોચિંગ ચાલુ કર્યું. ત્યારથી મારી સાથે છે 2011-12 સુધી. પછી રીસ્ટેટ રમતા થઈ ગયા. ઇવનિંગમાં અમારે પ્રેક્ટિસ ચાલુ રહેતી હતી. મોર્નિંગમાં સ્કૂલ ચાલુ હોય એને કારણે લગભગ 2-3 કલાક કન્ટિન્યુ એ પ્રેક્ટિસ કરતા હતા. એની નાની ઉંમરની નાની ઉંમરમાં જે પ્રમાણે એની સ્પીડ, બોલિંગની સ્પીડ ને જે હતું એના હિસાબથી લાગી રહ્યું હતું કે એ આગળ જઈને રમી શકે એવું છે. આપણે જણાવી દઈએ કે હોમ ટાઉનમાં તરખરાટ મચાવવા માટે બુમરાહ તૈયાર છે અને બુમરાહના નામે વિકેટનો રેકોર્ડ પણ છે. મેચ પહેલા સ્ટેડિયમની બહાર મેચ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કેરળ, મુંબઈ અને નાસિકથી દર્શકો આવી પહોંચ્યા છે. ઇન્સ્પાયર્ડ હું. ક્રિકેટ કા ક્રેઝ હે. યે ભી નિકલ આતા કભી કભી. બહુ એક્સાઇટમેન્ટ છે. બહુ જ એટલે બહુ જ એક્સાઇટમેન્ટ છે. જોવાની મજા આવશે કાલે. ઇન્ડિયા તો જીતના ચાહીએ ઓર એક્સાઇટમેન્ટ બહુ હે. ટિકિટ મિલે ના મિલે બટ ઇન્ડિયા જીતના. વી આર સ્ટ્રગલિંગ અ લોટ ફોર ટિકિટ્સ બટ અભી તક ટિકિટ નહીં મિલા. ધેટ્સ અ બેડ ફીલિંગ. દેખ કલ કા મેચ તો મેં બોલ રહા હું કે કલ કા મેચ બહુ એક્સાઇટિંગ રહેને વાલા હે બીકોઝ ઓસ્ટ્રેલિયા ઇઝ ઓલસો વેરી ટફ ટીમ. मैच में बहुत रोमांच रहने वाला है. कल के मैच मैं इंडिया में वर्ल्ड कप में इंडिया ने लीग मैच में 9 मैच खेले प्लस कल सेमीफाइनल खेला मुंबई में वो भी डेट कर अहमदाबाद आ रहा हूँ आज मैच देखने के लिए. टिकट न मळवा छता पण दर्शकों भारत ने चीयर अप करवा माटे आवी पहुंचा छे. આજથી દર્શકો જીતેગા ઇન્ડિયાના નારા લગાવતા જોવા મળી રહ્યા છે. મેચની મજા માણજો અને પાર્કિંગની ચિંતા કરતા નહીં, કારણ કે સ્ટેડિયમની આસપાસ 14 પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે અને એમાં પણ વર્લ્ડ કપની ફાઇનલ મેચ છે, ત્યારે સ્ટેડિયમની એક પણ સીટ કેવી રીતે ખાલી મળે? મેચના દિવસે તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ હાઉસફુલ થશે. એવામાં મોટેરામાં ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ વાહન પાર્કિંગ માટે કુલ 14 જેટલા પાર્કિંગ પ્લોટની ખાનગી એજન્સી દ્વારા ભાડે રાખવામાં આવ્યા છે. ક્રિકેટ સ્ટેડિયમના 1.5 કિલોમીટરથી લઈને 2.5 કિલોમીટર સુધી વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 2-વ્હીલર અને 4-વ્હીલરના પાર્કિંગ માટે અલગ અલગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. મોટેરા જનપદ ટીથી લઈને વિસર્જ સર્કલ સુધી 4 જેટલા પાર્ટી પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે ONGC સર્કલથી કોડિયાર ટી સુધીમાં પણ 4 પાર્ટી પ્લોટ પાર્કિંગ માટે નક્કી કરાયા છે. ખાસ કરીને રવિવારે રાત્રે મેચ પૂર્ણ થશે તે સાથે જ ભારતની જીતની સંભાવના એ
વિજય સરઘસ નીકળશે તેવી ગણતરી માંડીને બંદોબસ્ત ગોઠવાયો છે. ટ્રાફિક કા બંદોબસ્ત હૈ, એરપોર્ટ હોટલ પે જો જ્યાં ટીમે રુકી હુઈ હૈ, ઓર બાકી પાયલટ એસ્કોર્ટ ઓર કાફી ડિગ્નિટરીઝ આ રહે હૈ, તો સભી કે લિયે ટોટલ લગભગ 6000 સે ઉપર કી પોલીસ ફોર્સ હમને તૈનાત કી હૈ. ઇસકે અલાવા NDRF કી ભી દો ટીમે, ચેતક કમાન્ડો કી હિટ કી દો ટીમે, BDDS બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વાડ કી ભી 10 ટીમે, और बाकी भी ड्रोन वगैरह बाकी भी हम लोग उसका यूज कर रहे हैं. नरेंद्र मोदी स्टेडियम नी अंदर बाहर अने ट्रैफिक नो त्रिपांखियो बंदोबस्त गोठवामां आव्यो छे. ફાઇનલ માં લોખંડી સુરક્ષા ગોઠવવામાં આવી છે. ક્રિકેટ વર્લ્ડ કપ ની ફાઇનલ ને લઈને અમદાવાદ આવતી ફ્લાઇટ્સ ના ભાડા માં તોતિંગ વધારો થયો છે, તો વૈભવી હોટેલો ના ભાડા પણ 1 લાખ ને પાર પહોંચ્યા છે. ICC વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ મેચ ને લઈને હોટેલ ઉદ્યોગ ને જાણે કમાવાની મોસમ ખીલી ગઈ છે. અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં રવિવારે રમાનારી ફાઇનલ મેચ ને લઈને શહેર ની કેટલીક જાણીતી હોટેલો એ તેમના ભાડા માં તોતિંગ વધારો કર્યો છે. તો ફાઇનલ ને કારણે ફ્લાઇટ ના ભાડામાં પણ તોતિંગ વધારો કરાયો છે. અમદાવાદ આવતી ફ્લાઇટ ના ભાડા 40,000 ને પાર છે, તો મુંબઈ દિલ્હી થી અમદાવાદ નું એરફેર 40,000, જ્યારે મુંબઈ થી અમદાવાદ નું એરફેર 42,000 થયું છે. દિલ્હી થી અમદાવાદ નું એરફેર 32,000 થયું છે. આજે અને આવતીકાલની તમામ ફ્લાઇટ્સ હાઉસફુલ છે, તો જયપુર, બેંગલુરુ અને કોલકાતા થી અમદાવાદ ની તમામ ફ્લાઇટ્સ મોંઘી થઈ છે. ક્રિકેટ નો મહાકુંભ કહેવાતા વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જેમાં રેલવેએ પણ ક્રિકેટ પ્રેમીઓ માટે વિશેષ ટ્રેન ચલાવીને ખુશખબર આપી છે. વર્લ્ડ કપ 2023માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શાનદાર મેચ માટે રેલવે દ્વારા વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. ટ્રેનનું ટાઈમ ટેબલ એવું છે કે ચાહકો મેચના થોડા કલાક પહેલાં જ મેદાન પર પહોંચી શકે છે. આ સાથે દિલ્હી મુંબઈથી અમદાવાદ માટે 7 સ્પેશિયલ ટ્રેનો દોડશે, તો બાંદ્રાથી 1, મુંબઈ સેન્ટ્રલથી 2 સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે, ત્યારે છત્રપતિ શિવાજી ટર્મિનલથી અમદાવાદ માટે 2 ટ્રેન દોડશે, અને નવી દિલ્હીથી સાબરમતી માટે 2 વિશેષ ટ્રેનનું આયોજન છે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, AC2 ટાયર, સ્લીપર શ્રેણી અને દ્વિતીય શ્રેણીના સામાન્ય ડબ્બાઓ હશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન રૂપે ચાલશે. રોકાણના સમય અને સંચારના સંબંધિત વિસ્તૃત માહિતી માટે યાત્રી વેબસાઇટ પર જઈ તપાસ કરી શકે છે. ગુજરાતમાં હાર્ટ એટેક હવે જીવલેણ બન્યો છે તે સૌ કોઈ જાણે છે, ત્યારે રાજકોટમાં પણ 15 વર્ષીય કિશોરને હાર્ટ એટેક આવતા તે મોતને ભેટ્યો છે. હાર્ટ એટેક હવે યુવા વર્ગ અને કિશોર વર્ગનો ભોગ બની રહ્યો છે. ગુજરાતના કિશોરોનો પ્રાણ ભરખી રહ્યો છે આ હાર્ટ એટેક. ત્યારે રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ 1 કિશોરનું મોત થયું છે. પિતાના બાઇક પાછળ બેઠેલ કિશોરનું ચાલુ બાઇકમાં મોત નીપજ્યું છે. રાજકોટનો 15 વર્ષીય કિશોર પૂજન તુમર હૈદરાબાદમાં રહીને અભ્યાસ કરે છે. તે દિવાળી વેકેશન હોવાથી દિવાળી કરવા રાજકોટ ઘરે આવ્યો હતો. 15 વર્ષીય પૂજન પિતા સાથે બાઇક પર બહાર જવા નીકળ્યો હતો અને તે પાછળ બેસ્યો હતો, ત્યારે અચાનક પૂજનને છાતીમાં દુખાવો પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. હાર્ટ એટેક તાત્કાલિક આવતો નથી, પરંતુ એ પહેલા હૃદય ઘણી સમસ્યાઓમાંથી પસાર થાય છે. જો કોઈ અસર વર્તાય તો તાત્કાલિક સારવાર શરૂ કરાવવી જોઈએ. ગુજરાતમાં વધુ એક વખત દારૂબંધીના ધજાગરા ઓળ્યા છે. ST બસનો ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો છે. સલામત સવારી ST અમારીના દાવા પોકળ સાબિત થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વ્યારાથી માણસા જતી ST બસનો ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં બસ ચલાવી રહ્યો હતો એવી પોલીસને માહિતી મળી હતી. સાથે તેઓ જ્યાં પહોંચ્યા છે તે સ્થળનું લોકેશન પણ આપવામાં આવ્યું હતું, જેના આધારે સવા પોલીસ મથકના જવાનો તાત્કાલિક સમા તળાવ પાસે પહોંચ્યા હતા અને વ્યારાથી માણસા જતી બસને કોર્ડન કરીને બસને ઊભી રાખી હતી. બસ ડ્રાઈવરની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ દીપક સુતરિયા જણાવ્યું હતું અને તે દારૂ પીધેલી હાલતમાં હતો, જેથી પોલીસે તેની ધરપકડ કરીને, તો આ ST બસનો જે ડ્રાઈવર છે તે નશાની હાલતમાં જ ડ્રાઈવિંગ કરી રહ્યો હતો અને તેણે ST બસ જે છે એક બાઇક ચાલકને જે છે તેણે ટક્કર મારી હતી અને ત્યારબાદ તે બાઇક ચાલક સાથે લવારી પણ કરી રહ્યો હતો, જેના કારણે તે પીધેલી હાલતમાં હોવાનું મારૂમ પડ્યું હતું. તેના જ આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સૂર્યપુત્રી તાપી નદીના પાણીના અંદર એક ઘડો વહેતો નજરે આવ્યો હતો યુવકને. યુવકે ઘડે હાથમાં ઉચકો હતો અને એને ખોલ્યો હતો તો ચોંકી ગયો હતો. એના અંદર હતો મૃત નવજાત બાળક. અહીંયા તપાસ કરતા પોલીસ ચોંકી ગઈ હતી. માટીનો એક ઘડો ચાદરથી વિટરાયેલો હાલતમાં હતો. ચાદર ખસેડી
ગળો ચેક કરવામાં આવતા તેમાંથી બાળકની લાશ મળી આવી હતી. એકથી બે દિવસ ઉંમરના બાળકનો મૃતદેહ ગળામાંથી મળતા પોલીસની આંખો પર પોળી થઈ ગઈ હતી. બાળક જન્મતા જ વેદ કોઈ કારણોસર મૃત પામ્યા હોવાની આશંકા વચ્ચે એને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. ચર્ચાઓના વચ્ચે ધાર્મિક વિધિ કે સામાજિક રીતિ રિવાજ અનુસાર ગળામાં ભરી તાપીમાં તરતું મૂકી દેવાયું હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ ચોંકાવનારી વાત એ છે કે 20/6/2022 એટલે કે દોઢ વર્ષ બાદ હવે અઠવાલાઈન્સ પોલીસે ફરિયાદ નોંધી છે, કારણ કે આપણા સિસ્ટમ એટલું સ્લો ચાલે છે કે એફએસએનનો રિપોર્ટ હવે આવ્યો છે. સુરતમાં સૂર્યપુત્રી તાપી નદી પ્રદૂષિત થઈ છે, ત્યારે મેયર દક્ષેશ માવાણીનો પ્રદૂષણ રોકવા માટેનો અપીલ કરતો વિડિયો વાયરલ થયો છે. મેયર દક્ષેશ માવાણીએ પ્રદૂષણ રોકવા પ્રયાસ કર્યો હોવાનો વિડિયો વાયરલ થયો છે. તાપીને લોકમાતા તરીકે પૂજવામાં આવે છે, પણ ઘણીવાર નદીમાં પ્રદૂષણ ફેલાવવાના કારણે પર્યાવરણને નુકસાન પહોંચતું હોવાના મામલાઓ પણ ભૂતકાળમાં સામે આવ્યા છે. આસ્થા સાથે લોકો દ્વારા પૂજાપો નદીમાં પધરાવવામાં આવતો હોય છે, પણ ઘણીવાર આ બાબત તાપીના જળને પ્રદૂષિત કરતી હોય છે. મેયરે તાપી નદીને પ્રદૂષિત થતી અટકાવવા પ્રયાસ કર્યો હતો. કેબલ બ્રિજ પરથી નદીમાં પૂજાનો સામાન પધરાવતા યુવકોને મેયરે અટકાવ્યો હતો. નદીમાં પૂજાનો સામાન અને મૂર્તિ પધરાવી રહ્યો હતો યુવક, ત્યારે તેને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ સાથે મેયરે નજીકની વોર્ડ ઓફિસમાં પૂજાનો સામાન જમા કરાવવા કહ્યું હતું અને સાથે સાથે લોકોને પ્રદૂષણ રોકવામાં સહભાગી થવા અપીલ કરી હતી.